बताने और आते अपने एस टी वी नाइनी अंदर प्रकरण नंबर परमाणु से कार्टेशियन पद्धति कार्टेशियन पद्धति शू से अपने आलेख दर्शाई यहाँ एक्स अक्ष वाय अक्ष बराबर कार्टेशियन पद्धति उपयोग बराबर हमें आ कार्टेशियन पद्धति मैं आलेख द्वारा दर्शाई हूँ के दर्शा तो सौ पेला हूँ एक्स मापटी मदद थी एक्स अक्ष दौरी थी ले एक्स अक्ष दौरे પછી ઊભી લીટી દોરી તો કે જે વાય અક્ષ દોરે અક્ષ અહીંયા જે બે છેડે ત્યાં બે ભેગી થાય અહીંયા બે ભેગી થાય એને શું કહે ઓ ઓ અને શું કહેવાય ઉદ્ગમ બિંદુ એ ચપ્પુ થાય એને શું કહેવાય ઓ વડે દર્શાવાય શું કહેવાય ઉદ્ગમ બિંદુ બરોબર હવે આગળ તો કે આની આ બાજુ ઉદ્ગમ બિંદુની આ બાજુ કેવા હોય બધા ધન મૂલ્ય હોય એક બે ત્રણ ચાર કેવા હોય બધા આગળ બધા ધન મૂલ્ય હોય ઉદ્ગમ બિંદુની કોલી બાજુ જમણી બાજુ કેવા હોય માઇનસ હોય એટલે માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી આગળ હવે આ એવી જ રીતે વાય અક્ષમાં કઈ રીતે હોય ઉપર હોય બધા કેવા હોય ધન હોય એક બે ત્રણ ચાર આગળ નાન સુધી કેવા બધે હોય ધન હોય ઉદ્ગમ બિંદુ નીચે કેવા હોય તો કે માઇનસ હોય ક્યાં તો માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર એમ નાન સુધી જતા હોય બધા કેવા હોય તો કે ઋણ હોય બરોબર હવે આ છે અને એક્સ કીધું તો અહીંયા શું આવશે એક્સ એક્સ બે એક્સ એક એક્સ બે અહીંયા કેવા બધા મૂલ્યો છે ઋણ એવી જ રીતે અહીંયા વાય મેં કીધું તો અહીંયા કેવું હોય છે તો કે વાય ડેસ બરોબર આને શું પૂછાય ડેસ ડેસ બરોબર હવે જે આ કહેવાય આ એટલી અક્ષ એને શું કહીશું આપણે તો કે ધન એક્સ અક્ષ અક્ષ બરોબર ધન એક્સ અક્ષ અક્ષ બરોબર એવી જ રીતે આ બાજુ હોય તેને કેવું કહેવું તો કે ઋણ ઋણ એક્સ અક્ષ જે ભરી એનો કહેવાય અક્ષ એટલે ઋણ એક્સ અક્ષ એવી જ રીતે વાય અને ઝેડમાં ઉપર હોય એને શું કહેશું આપ આ લાઈનને તો કે ધન વાય અક્ષ અક્ષ બરોબર એવી જ રીતે નીચે જે વાય ડેસ છે એને શું કહેશું તો કે ઋણ વાય અક્ષ એટલે કે ઋણ વાય અક્ષ બરોબર હવે આમાં આલેખ છે મારી ભૂમિતિની અંદર આ આલેખ મેં દર્શાવ્યો એમાં કેટલા ચરણ છે ચરણ કેટલા મળે મને ચાર ક્યાં ક્યાં તો કે પહેલું પ્રથમ ચરણ બીજું તો કે બીજું ચરણ આ ત્રીજું ચરણ આ અહીંયા જે કંઈ મળશે એ મને કેટલા છોટું ચરણ મળશે આલેખમાં ચાર ચરણ હોય છે પહેલું પ્રથમ ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ ને ચોથું ચરણ હવે કયા કયા નિશાની મળી જોઈએ તો પ્લસ માઇનસ એ કઈ રીતે આવે કે પ્રથમ ચરણમાં બંને આમ કેવા આવશે પ્લસ એટલે પ્લસ આવશે બીજા ચરણમાં બંને નિશાની કેવી આવશે એક માઇનસ કેમ તો કે એક્સ અક્ષ મારી કેવી છે ઋણ છે એટલે પેલો જે એક્સ અક્ષમાં એમ મળશે એ કેવું મળશે ઋણ અને આ બીજું છે એ વાય આમ હોય એ કેવું મળશે પ્લસ તો કેવું ચરણમાં નિશાની મળશે માઇનસ પ્લસ બરોબર અને ત્રીજા ચરણમાં એક્સ અક્ષ પણ કેવો છે ઋણ વાય અક્ષ પણ કેવો છે તો કે ઋણ તો બે નિશાની કેવી મળશે ઋણ હવે ચોથા ચરણમાં કઈ કિંમત મળશે તો એક્સ અક્ષ કેવો છે મારી પાસે પ્લસ વાય અક્ષ કેવો છે વાય અક્ષ એ ઋણ છે તો મને નિશાની કઈ મળશે પેલા હંમેશા એક્સ અક્ષ દર્શાવવાનું ફર્સ્ટ એક્સ અક્ષ સેકન્ડ વાય અક્ષ તો એક્સ અક્ષ મળશે એ મને કેવો મળશે પ્લસ કારણ કે અહીંયા મારી પાસે પ્લસ છે અને વાય અક્ષ કેવો મળશે વાય અક્ષમાં એની કિંમત તો ઋણ છે એ મને મળશે ઋણ
નહીં આલેખમાં બે અક્ષો હોય છે જે આલેખ હોય એમાં કેટલી અક્ષો હોય અક્ષો કેટલી હોય તો કે બે કઈ કઈ એટલે હાલ અત્યારે હાલ x અક્ષ અને y અક્ષ The target is something ma બે રેખાઓની એકબીજાને લંબ દર્શાવવાનો વિચાર કર્યો અને સમતલમાં બિંદુનું સ્થાન નક્કી કરવા માટે આ રેખાઓનો સંદર્ભ લીધો આકૃતિ જુઓ આકૃતિ પરથી આપણે કહી શકીએ કે લંબ રેખાઓ કોઈ પણ દિશામાં હોઈ શકે છે આપણે આ પ્રકરણમાં બે રેખાઓથી બિંદુનું સ્થાન સમતલમાં નક્કી કરીએ ત્યારે એક સમક્ષિતિજ અને બીજી શિરોલંબ રેખાઓ લઈશું જેમ કે આકૃતિ સીમા દર્શાવી છે તેમ અહીં દર્શાવેલી બે રેખાઓ જુઓ સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખાઓને વાસ્તવિક રીતે આ પ્રમાણે મેળવવામાં આવે છે આડી દોરેલી રેખાને સમક્ષિતિજ રેખા કહેવાય છે તેને રેખા x'x નામ આપીશું ઊભી દોરેલી રેખાને શિરોલંબ રેખા કહેવાય છે તેને રેખા y'y નામ આપીશું આ રેખાઓ પર સંખ્યા રેખાની જેમ સંખ્યાઓ લખીશું આ બંને રેખાઓ ઉદાહરણ આકૃતિ જુઓ અને નીચેના વિધાનો પૂર્ણ કરો એ બિંદુ બી ના એક્સ યામ અને વાય યામ અનુક્રમે ડેશ અને ડેશ છે આથી બિંદુ બી ના યામ ડેશ ડેશ છે બે બિંદુ એમ ના એક્સ યામ અને વાય યામ અનુક્રમે ડેશ અને ડેશ છે આથી બિંદુ એમ ના યામ ડેશ ડેશ છે ત્રણ બિંદુ એલ ના એક્સ યામ અને વાય યામ અનુક્રમે ડેશ અને ડેશ છે આથી બિંદુ એલ ના યામ ડેશ ડેશ છે ચાર બિંદુ એક્સ ના એક્સ યામ અને વાય યામ અનુક્રમે ડેશ અને ડેશ છે આથી બિંદુ એસ ના યામ ડેશ ડેશ છે ઓકે એ બિંદુ બી એ વાય અક્ષથી ચાર એકમ અંતરે છે આથી બિંદુ બી નો એક્સ યામ ચાર છે બિંદુ બી એ એક્સ અક્ષથી ત્રણ એકમ અંતરે છે તેથી બિંદુ બી નો વાય યામ ત્રણ છે આથી બિંદુ બી ના યામ ફોર થ્રી છે બે બિંદુ એમ એ વાય અક્ષથી ત્રણ એકમ અંતરે છે આથી બિંદુ એમ નો એક્સ યામ માઇનસ ત્રણ છે બિંદુ એમ એ એક્સ અક્ષથી ચાર એકમ અંતરે છે તેથી બિંદુ એમ નો વાય યામ ચાર છે આથી બિંદુ એમ ના યામ માઇનસ થ્રી ફોર છે ત્રણ બિંદુ એમ એ વાય અક્ષથી પાંચ એકમ અંતરે છે આથી બિંદુ એલ નો એક્સ યામ માઇનસ પાંચ છે બિંદુ એલ એ એક્સ અક્ષથી ચાર એકમ અંતરે છે તેથી બિંદુ એલ નો વાય યામ માઇનસ ચાર છે આથી બિંદુ એલ ના યામ માઇનસ ફાઇવ માઇનસ ફોર છે હવે આપણે યામો સીધા લખવાનો પ્રયત્ન કરીએ ચાર બિંદુ એસ ના એક્સ યામ અને વાય યામ અનુક્રમે ત્રણ અને માઇનસ ચાર છે આથી બિંદુ એસ ના યામ થ્રી માઇનસ ફોર છે આપણે આગળ જોયું એમ ઉદાહરણ એક માં આકૃતિ આપેલી હતી હવે બિંદુ એમ ના આખા બિંદુ ના જોતા હોય તો શું કરે બે ને ભેગા કરે આમ લખી દઉં વચ્ચે એક બે મૂકવાનું આમ કરીને બે લખવાનું હવે આગળ બે બિંદુ ના યામ જોતા મારે બિંદુ બી ના એનો એક્સ યામ જોતો મારે એક્સ યામ યામ અક્ષ યામ તો મને શું મળશે તો બિંદુ બી નો એક્સ યામ શું છે મારી પાસે ચાર એક્સ યામ ચાર છે અને વાય યામ બિંદુ બી એ બી એક્સ યામ ચાર અને ત્રણ શું બંધ હલો બી ના એક્સ યામ શું છે મારી પાસે તો કે ચાર બી ના વાય યામ શું છે વાય યામ તો મારી પાસે 3 3
બેના ભેગા કરતા આખો બિંદુ નું જો તો બિંદુ ના યામ જોતા હોય તો હું કરી શકું બે ની ભેગા કરી પછી બે ની કિંમત એટલે 4.3 બરોબર એવી રીતે અમારે એસ ના જોતા તો એચ બિંદુ ના યામ જોતા તો હું મળશે મને એસ ના ઓકે એક્સ યામ -4 તમારે હું ઘરે બેસી લખવાનો છે હોમવર્કમાં ઉદાહરણ નંબર 1 ઓલ ધ વેરી